विश्व कल्याणना लाभार्थे जे प्रकारे अलग अलग यज्ञ अलग अलग पूजानु आयोजन करवामां आव्युं होय छे त्यारे लक्षचंडी महायज्ञनु आयोजन करवामां आव्युं छे, शरूआत थई चूकी छे लक्षचंडी महायज्ञनु, त्यारे आखरे शा માટે આ યજ્ઞ કરવામાં આવતો હોય છે, શું હેતુ રહેલો છે આખરે આ યજ્ઞ કરવા પાછળનો, તે વાત કરીએ અહીંના જે મુખ્ય આચાર્યજી છે તેમની સાથે. શું હેતુ રહેલો છે લક્ષચંડી મહાયજ્ઞ પાછળ? લક્ષચંડી યજ્ઞનો હેતુ વિશ્વ કલ્યાણ માટે આ લક્ષચંડી યજ્ઞ થઈ રહ્યો છે, જેનાથી આપણા આત્માની દેહની શુદ્ધિ થાય, પર્યાવરણની શુદ્ધિ થાય અને જગત આખાનું કલ્યાણ થાય એ ભાવનાથી યજ્ઞ થઈ રહ્યો છે. અત્યારે આ યજ્ઞના પ્રારંભમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વેદના પંડિતો અહીંયા મંત્રપાઠ કરી રહ્યા છે. કયા પ્રકારની પૂજા, કયા પ્રકારના મંત્રોનો ઉચ્ચાર કરાતો હોય છે? હાલમાં વૈદિક મંત્રનો ઉચ્ચાર થઈ રહ્યો છે. આ વૈદિક આખી પૂજા પતી જશે ત્યારબાદ બપોરે અગ્નિનો દાખલ થશે અને અગ્નિમાં દુર્ગા સપ્તમીના જે 1,00,000 પદ કરે છે એના દશાંશ હવનનો પ્રારંભ થશે. અન્ય યજ્ઞ કરતા લક્ષચંડી યજ્ઞ કયા પ્રકારે અલગ છે, વિશેષતા શું છે? દરેક યજ્ઞની પોતાની આ આદ્ય શક્તિ કે જેના દ્વારા આ વિશ્વની ઉત્પત્તિ થઈ છે એમાં આદ્ય શક્તિ ઉપાસના રૂપે લક્ષચંડી યજ્ઞ થઈ રહ્યો છે. એનો જેમ કહે કે માના ખોરામાં બેસવાનું અત્યારે, અને માના ખોરાની વિશેષ બીજી કોઈ ચીજ હોતી નથી. કેટલા બ્રાહ્મણો દ્વારા આ લક્ષચંડી મહાયજ્ઞમાં ભાગ લેવામાં આવ્યો છે યજમાનોને પૂજા કરાવવા માટે? અત્યારે અહીંયા આગળ 700 બ્રાહ્મણ બેઠેલા છે પાઠ કરવા માટે. 1,100 બ્રાહ્મણો હતા, અત્યારે યજ્ઞ મંડપમાં 700 બ્રાહ્મણો છે. લક્ષચંડી મહાયજ્ઞ જે થઈ રહ્યો છે, અત્યાર સુધીમાં આ પ્રકારનો યજ્ઞ આપે ક્યારે જોયો છે કે કર્યો છે ખરો? થયા છે, અત્યાર સુધીમાં લક્ષચંડી યજ્ઞ થયા છે. પરંતુ આજે જે અહીંયા વૈદિક પદ્ધતિ થઈ રહ્યો છે આવી વૈદિક પદ્ધતિથી થઈ શક્યો નથી. અહીંયા અત્યારે અપૂર્ણ વૈદિક પદ્ધતિ તમે જોઈ શકો છો મંડપ માખા કે વૈદિક પદ્ધતિ આખરે યજ્ઞ થઈ રહ્યો છે. કયા પ્રકારની ફળ પ્રાપ્તિ થતી હોય છે આ પ્રકારના યજ્ઞ કરવાના કરવાથી? આ સર્વ કામના સિદ્ધિ પ્રાપ્ત થાય છે. દરેક પ્રકારનું જ્ઞાન, મેધા શક્તિ થાય છે. દરેક જે મનુષ્યની જે ઈચ્છાઓ હોય એ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને દૈવી શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. મોટી સંખ્યામાં યજમાનો જ્યારે ભાગ લેતા હોય ત્યારે ખૂબ જ જરૂરી છે કે તેમની વ્યવસ્થા પણ કરવી. કેટલા દિવસથી આ તૈયારીઓ ચાલી રહી છે? લગભગ છેલ્લા 6 મહિનાથી તૈયારી ચાલી રહી છે. એમાં છેલ્લા 2 મહિનાથી એકદમ પૂર્ણ ધ્યાન દે છે. આજે હજુ પણ આ ઉમિયાધામના ટ્રસ્ટી મંડળ એમના સ્વયંસેવકો બહુ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે. અત્યાર સુધી આપે અનેક યજ્ઞ કર્યા હશે, પરંતુ જે આ યજ્ઞ શાળા તૈયાર કરાઈ છે, વિશેષ રીતે તૈયાર કરાઈ છે, શું માનવું છે આપનું? આ યજ્ઞ શાળામાં કોઈ પણ ઠેકાણે લોખંડ વપરાણું નથી. બધું ક્યાંય વાપર્યું હોય તો તાંબુ અને પિત્તલ વાપર્યું છે. યજ્ઞની પીઠો ઉપર પણ ક્યાં આગળ સ્ટીલની થાળી પણ જોવા ન મળે, ત્યાં બધી પિત્તલની થાળી છે, કાંસાની થાળી છે, તાંબાની થાળી છે, એનો ઉપયોગ થયો છે. પ્રદક્ષિણાનું પણ એક અનેરું મહત્વ રહેતું હોય છે જ્યારે કોઈ પણ પ્રકારનો યજ્ઞ થતો હોય તો. જે આ વિશેષ રીતે તૈયાર કરાયેલી યજ્ઞશાળા છે, આની પ્રદક્ષિણા માટેની કયા પ્રકારની વ્યવસ્થા છે અને શું ફળ પ્રાપ્તિ થતું હોય? અહીંયા આખો યજ્ઞ મંડપની પ્રદક્ષિણા માટે આખો પ્રદક્ષિણા પદ બનાવેલો છે. જે વ્યક્તિ પ્રદક્ષિણા કરે તેને માતાજીના નવાણ મંત્રનો ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાઈ છે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્ર ના આવડે તો ફક્ત ઐમ 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 આ બીજ મંત્રનો જપ કરે, જેનાથી આત્મકલ્યાણ થાય. ખૂબ જ ઓછા લોકો કહી શકાય કે લાખોની જન્મેદની જ્યારે આ યજ્ઞશાળામાં આવતી હોય, ખૂબ જ ઓછા લોકો યજમાન તરીકે બિરાજમાન થતા હોય, તો આવનાર અહીં આવનાર લોકો અને દર્શન કરનાર લોકોને કયા પ્રકારની ફળ પ્રાપ્તિ થઈ શકે? આપણે એમ કહ્યું છે કે યજ્ઞમાં જે બેઠા હોય એના કરતાં વિશેષ પર જે લોકો સેવા આપે છે એમને ફળ મળે. દર્શન જે આ યજ્ઞના જે દર્શન કરશે એ આટલા વૈદિક પંડિતો હોય એ વૈદિક પંડિતોના દર્શન કરે. કારણ કે એમ કીધું છે કે બ્રાહ્મણ આ દેવ બ્રાહ્મણ દેવોને જે બોલાવે છે અહીંયા આગળ આવાહન કરી રહ્યા છે બ્રાહ્મણ, એ બ્રાહ્મણો બેઠા હોય એ બ્રાહ્મણો વેદના મંત્ર પ્રદર્શન કરતા હોય
એ વેદના મંત્રના પઠન જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ પ્રદક્ષિણા કરવાનો એનો ફળ મળે છે. જે પ્રકારે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, યજ્ઞશાળા વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે, યજમાનો બિરાજમાન છે, વિશેષ રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું છે, મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ તમામ વિધિનું જે કોઈ દ્રશ્ય જોશે, જે દર્શન કરશે અને આવનાર તમામ ભાવિ ભક્તો છે તેમને પણ આ જ પ્રકારની ફળ પ્રાપ્તિ થવાનું આચાર્યજી જણાવી રહ્યા છે.